વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કપુરાઈ ચોકડી પાસે પાણીના લાઇનનું જે ખાતમુહૂર્ત છે તે 19 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના લોકોના સુખાકારી માટે જ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. માંજલપુર વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 16ના કપુરાઈ ચોકડી વિસ્તારમાં જ 19 લાખના ખર્ચે પાણીની લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીના હસ્તે જ આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વડોદરાના લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટ, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. માંજલપુર વિધાનસભા ક્ષેત્રના ઇલેક્શન વોર્ડ અને વહીવટી વોર્ડ નંબર 16માં આજે કપુરિયા ચોકડીથી હાઈવેને સમાંતર 410 મીટરની 8 ઇંચના ડાયામીટર અને 6 ઇંચના ડાયામીટરની પાણીની નવીન નળિકા નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, એરિયાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ તથા એરિયાના કાઉન્સિલર તમામે હાજરી આપી છે. વિધિ મુજબ આ કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કામની કિંમત લગભગ 19 લાખ રૂપિયા જેટલી છે. આમાં જે લેબર કામ છે એની કિંમત લગભગ 4 લાખ રૂપિયા છે અને કોર્પોરેશન દ્વારા પાણીની લાઇન પ્રોવાઈડ કરવામાં આવશે. આમ 19 લાખ રૂપિયાનું કામ છે. આજુબાજુ રહેતા 1000 થી 1200 કુટુંબોને પણ આ પાણી લાઇન નાખવાથી પીવાનું પાણી મળી રહેશે. આજે વડોદરા શહેર વોર્ડ નંબર 16માં સમાવિષ્ટ કપુરાઈ ચોકડીથી હાઈવે સુધી પાણીની નવીન નલિકા નાખવાના કામગીરીનું આજે ખાતમુહૂર્ત કર્યું. લગભગ 250 મીમી ડાયાની અને 230 મીટર લંબાઈ અને 150 મીમી ડાયાની 180 મીટર લંબાઈની આ નવીન પાણીની નલિકા નાખવાનું જે ખાતમુહૂર્ત કર્યું, 19,03,000નો અંદાજિત ખર્ચ છે. જેનાથી આ વિસ્તારના આજુબાજુમાં જે પણ પરિવારો વસે છે તેવા 1000 થી 1200 પરિવારોને પીવાના પાણીની સમસ્યાનું કાયમ માટે નિરાકરણ થઈ શકશે.